નમસ્કાર મિત્રો, આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી બને તેવા પ્રશ્નો આજે કાઢવામાં આવ્યા છે. તો મિત્રો, આ પ્રશ્નો જ્યાં એ પાઠ્યપુસ્તક આધારિત એટલે કે GCERT મુજબ પ્રશ્નો કાઢવામાં આવ્યા છે. તો મિત્રો, વિડીયો સંપૂર્ણ જોવાનું ભૂલતા નહીં, કારણ કે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી બનશે આ પ્રશ્નો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે બી ઓપ્શન, 22 એપ્રિલના રોજ વિશ્વ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 2, ઈસરોનું હેડક્વાર્ટર કયા શહેરમાં આવેલું છે? તો જવાબ આવશે બી ઓપ્શન, બેંગલુરુ એટલે કે કર્ણાટકમાં આવેલું છે ઈસરોનું હેડક્વાર્ટર. પ્રશ્ન નંબર 3, ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ બન્યા? તો જવાબ આવશે એ ઓપ્શન, જનરલ બિપિન રાવત. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 3, ત્રીજી ખેલો ઇન્ડિયા યુથ ગેમ કયા રાજ્યમાં યોજાઈ હતી? તો જવાબ આવશે ડી ઓપ્શન, આસામ. ખાસ યાદ રાખજો, ત્રીજી ખેલો ઇન્ડિયા યુથ ગેમ પૂછવામાં આવ્યું છે. જવાબ આવશે ડી ઓપ્શન, આસામમાં યોજાઈ હતી. પ્રશ્ન નંબર 5, ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે? તો જવાબ આવશે એ ઓપ્શન, 24 બેઠકો આવેલી છે. પ્રશ્ન નંબર 6, હાલ રાજ્યસભાના સભાપતિ કોણ છે? તો મિત્રો, જવાબ આવશે આમાં એક પણ એટલે કે એકેય ઓપ્શન આપેલો નથી. તો જવાબ આવશે મિત્રો, રાજ્યસભાના સભાપતિ તરીકે હાલમાં જગદીપ ધનખડ છે. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 7, લોકસભાના સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષ હોય છે? તો જવાબ આવશે એ ઓપ્શન, 5 વર્ષ હોય છે. લોકસભાના સભ્યોનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. થોળ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? પ્રશ્ન નંબર 8, તો જવાબ આવશે બી ઓપ્શન, મહેસાણામાં આવેલું છે. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 9, હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય કયા જિલ્લામાં છે? તો જવાબ આવશે સી ઓપ્શન, રાજકોટમાં હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય આવેલું છે. પ્રશ્ન નંબર 10, દાંડીયો સામાયિક કોણ ચલાવતું હતું? તો જવાબ આવશે એ ઓપ્શન, નર્મદ ચલાવતા હતા. ખાસ યાદ રાખજો, દાંડીયો સામાયિક નર્મદ ચલાવતા હતા. પ્રશ્ન નંબર 11, દયારામનો અક્ષરદેહના લેખક કોણ છે? તો જવાબ આવશે એ ઓપ્શન, ગોર્ધનરામ ત્રિપાઠી. ખાસ યાદ રાખજો, દયારામનો અક્ષરદેહના લેખક ગોર્ધનરામ ત્રિપાઠી છે, એટલે કે એ ઓપ્શન જવાબ આવશે. પ્રશ્ન નંબર 12, પંચમહાલ જિલ્લાનું વડું મથક કયું છે? જવાબ આવશે સી ઓપ્શન, ગોધરા છે. ખાસ યાદ રાખજો, ગોધરા પંચમહાલનું વડું મથક. પ્રશ્ન નંબર 13, તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે? તો જવાબ આવશે બી ઓપ્શન, મહેસાણામાં આવેલો છે. પ્રશ્ન નંબર 14, રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે બી ઓપ્શન, 12 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 15, 107મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ કયા શહેરમાં યોજાઈ હતી? તો જવાબ આવશે બી ઓપ્શન, બેંગલુરુમાં યોજાઈ હતી. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 16, મળેલા જીવ નવલકથાના લેખક કોણ છે? તો જવાબ આવશે બી ઓપ્શન, પન્નાલાલ પટેલ છે. ખાસ યાદ રાખજો, મળેલા જીવ નવલકથાના લેખક પન્નાલાલ પટેલ છે. પ્રશ્ન નંબર 17, વનસ્પતિઓના અભ્યાસને લગતા વિજ્ઞાનને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો, સી ઓપ્શન, બોટની કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 18, તાજેતરમાં ઉત્તરાર્ધ મહોત્સવ કયા જિલ્લામાં યોજાયો હતો? તો જવાબ આવશે બી ઓપ્શન. ડી ઓપ્શન જવાબ આવશે, મહેસાણામાં. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 19, તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા
क्या प्रोजेक्ट ने शुरुआत करवामा आई से? तो जवाब आशे सी ऑप्शन, खास याद रखो, स्टडी इन गुजरात। प्रश्न नंबर 20, वर्ष 2022 में स्वामी विवेकानंद नो केटलामी जन्म जयंति उजवाई, खास याद रखो मित्रों 2020 ने पूछवामा आई से। तो जवाब आशे सी ऑप्शन 157 में, खास याद रखो मित्रों 157 में जन्म जयंति उजवाई 2020 में। तो मित्रों 2023 में केटलामी उजवाई। प्रश्न नंबर 38, दुर्गेश नंदीनी नवलकथाना लेखक कौन छे? तो जवाब आशे ए ऑप्शन बकिम चंद्र चट्टोपाध्याय, खास याद रखो मोस्ट एम्पी क्वेश्चन से। प्रश्न नंबर 39, एटर्नी जनरल ने जोगवाई बंधारण क्या अनुच्छेद में से? तो जवाब आशे बी ऑप्शन कलम 77 में एटर्नी जनरल ने जोगवाई अपेली से, खास याद रखो। प्रश्न नंबर 40, नीचेना में थी क्या राज्य में विधान परिषद छे? तो जवाब आशे बी ऑप्शन महाराष्ट्र में विधान परिषद से। प्रश्न नंबर 41, मूलभूत फरजों की जोगवाई बंधारण क्या अनुच्छेद में से? तो जवाब आशे कलम 51 क, खास याद रखो मित्रों मोस्ट एम्पी क्वेश्चन, कलम 51 क में मूलभूत फरजों की जोगवाई आपेली छे। प्रश्न नंबर 42, भारतीय बंधारण की कई अनुसूची में राज्यसभा की बैठकों की फाळवणी उल्लेख करवामां आव्यो छे? तो जवाब आशे सी ऑप्शन चौथी अनुसूची में, खास याद रखो मित्रों चौथी अनुसूची में। प्रश्न नंबर 43, संघ अने राज्यों ना लोक सेवा आयोग की जोगवाई बंधारण क्या अनुच्छेद में छे? तो जवाब आशे बी ऑप्शन कलम 315 में, खास याद रखो संघ अने राज्यों लोक सेवा आयोग की जोगवाई बंधारण में कलम 315 में आपेली छे। प्रश्न नंबर 14, बंधारण सभा की प्रथम बैठक क्यारे मळी हती? तो जवाब आशे बी ऑप्शन 9 डिसेम्बर 1946 ना रोज बंधारण सभा की प्रथम बैठक मळी हती, खास याद रखो। प्रश्न नंबर 45, प्रथम बैठक ना अस्थायी अध्यक्ष कोण हता? तो जवाब आशे ए ऑप्शन सच्चिदानंद सिंहा हता, खास याद रखो प्रथम बैठक ना अस्थायी अध्यक्ष तरीके सच्चिदानंद सिंहा हता, खास मोस्ट एम्पी क्वेश्चन छे। प्रश्न नंबर 46, बंधारण सभा ना कायमी अध्यक्ष बंधारणीय सलाहकार? तो जवाब आशे बी ऑप्शन डॉक्टर राजेंद्र प्रसाद अने बी एन राव, खास याद रखो बी ऑप्शन जवाब आवशे। प्रश्न नंबर 47, प्रारूप समिति ना अध्यक्ष कोण हता अने तेमा गुजराती सभ्य कोण हता? तो जवाब आवशे मित्रों डी ऑप्शन बाबा साहेब आंबेडकर अने मित्रों गुजराती सभ्य तरीके कमा मुंशी हता, खास याद रखो। जवाब आवशे मित्रों डी ऑप्शन आवशे। प्रश्न नंबर 48, बंधारण नो स्वीकार क्यारे थयो? तो जवाब आशे मित्रों बंधारण नो स्वीकार 24 नवेम्बर 1949 ना रोज थयो हतो। जवाब आशे डी ऑप्शन। जो मित्रों जवाब आवडता होय तो तमे मित्रों कॉमेंट बॉक्स में जाइने पोतानो आंसर जणावी शको छो मित्रों। प्रश्न नंबर 49, बंधारण नो अमल क्यारे थयो? तो जवाब आशे मित्रों सी ऑप्शन 26 जान्युआरी 1950 ना रोज बंधारणनो अमल थयो। प्रश्न नंबर 50, बंधारणना निर्माण माटे केटलो समय लाग्यो हतो? तो जवाब आशे मित्रों बंधारणना निर्माण माटे 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યો હતો, એટલે કે જવાબ આશે સી ઓપ્શન, ખાસ યાદ રાખજો। નંબર 25, પૃથ્વી પોતાની ધરી પર ખાલી જગ્યા અને કક્ષા સાથે ખાલી જગ્યાનો ખૂણો બનાવીને ફરે છે? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન આવશે 23.5 અને 66.5, ખાસ યાદ રાખજો, એટલે કે એ ઓપ્શન જવાબ આવશે। પ્રશ્ન નંબર 26, પૃથ્વી સપાટીના આશરે કેટલા ટકા વિસ્તારમાં પર્વતો આવેલા છે? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન 26% પર્વતો આવેલા છે, ખાસ યાદ રાખજો 26% પર્વતો આવેલા છે પૃથ્વીની સપાટી પર મિત્રો। પ્રશ્ન નંબર 27, ઉત્તર અમેરિકામાં આવેલી રોકીઝ પર્વતમાળા કેવા પ્રકારની
છે મિત્રો મોસ્ટ એમ્બિગ્યુશન? તો જવાબ આવશે બી ઓપ્શન, ગેડ પ્રકારની છે. ખાસ યાદ રાખજો મિત્રો, જો અત્યારે નવા કાયદા મંત્રી તરીકે કયા વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે? જો મિત્રો તમને આ પ્રશ્નનો જવાબ આવડતો હોય, એટલે કે ભારતના વર્તમાન કાયદા મંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે, જો તમને પ્રશ્નનો જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને પોતાનો આન્સર જણાવી શકો છો. અને મિત્રો જો ના આવડતો હોય તો મિત્રો તમને વિડીયોના જ્યારે સંપૂર્ણ પૂરો થશે ત્યારે તમને મિત્રો નવા કાયદા મંત્રીનું નામ જણાવવામાં આવશે મિત્રો. તો ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 28, ભીમબેટકા આદિમાનવોના વસવાટના પુરાવા મળ્યા છે તે કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ હશે એ ઓપ્શન, મધ્યપ્રદેશમાં આવેલું છે. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 29, બિહારના દક્ષિણ ક્ષેત્રોનું યુદ્ધ સંબંધી લોકનૃત્ય એટલે પૈકા નૃત્ય, જેમાં પૈકા એટલે શું થશે? તો જવાબ આવશે ડી ઓપ્શન, લાંબો ભાલો અથવા લાકડી. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 30, કોલકાલી પરિચકાલી નૃત્ય કયા પ્રદેશ સાથે સંકળાયેલ છે મિત્રો? મોસ્ટ એમ્બિગ્યુશન છે. તો જવાબ આવશે ડી ઓપ્શન, કેરળ તથા લક્ષદ્વીપ સાથે સંકળાયેલ છે. પ્રશ્ન નંબર 31, અજંતાની કયા નંબરની ગુફામાં પદ્મપાણીનું ચિત્ર આવેલું છે મિત્રો? મોસ્ટ એમ્બિગ્યુશન. તો જવાબ આવશે બી ઓપ્શન, ગુફા નંબર 1માં. પ્રશ્ન નંબર 32, સીતન નાસલની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો જવાબ આવશે સી ઓપ્શન, તમિલનાડુમાં આવેલી છે. પ્રશ્ન નંબર 33, નૈનસુખ અને મનકુ પ્રચલિત કલાકારો કઈ કળા સાથે સંકળાયેલા છે? તો જવાબ આવશે ડી ઓપ્શન, ચિત્રકલા સાથે સંકળાયેલા છે. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 34, પ્રચલિત ચિત્ર સમૂહ 12 મહિને કઈ ચિત્રકળાની શૈલીનું છે મિત્રો? ખાસ યાદ રાખજો, 12 મહિને કઈ ચિત્રકળાની શૈલીનું છે? તો જવાબ આવશે સી ઓપ્શન, ખાસ યાદ રાખજો, કાંગડા શૈલીનું છે. મોસ્ટ એમ્બિગ્યુશન. પ્રશ્ન નંબર 35, પ્રચલિત ચિત્ર મધર ઇન્ડિયાના ચિત્રકારનું નામ જણાવો. તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન, રાજા રવિ વર્મા. ખાસ મોસ્ટ એમ્બિગ્યુશન છે, રાજા રવિ વર્મા. પ્રશ્ન નંબર 37, બેરિંગની સામુદ્ર ધ્વનિ કયા બે સાગરને જોડે છે? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન, બેરિંગ સાગર, બ્યુફોર્ટ સાગર, એટલે કે બી ઓપ્શન જવાબ આવશે. પ્રશ્ન નંબર 37, પાંડવેલીની તરીકે ઓળખાતી બૌદ્ધ ગુફાઓમાં બુદ્ધના ચિત્રના સ્થાને બુદ્ધના આસન, પદ્મસિંહ જેવા પ્રતિકો વડે બુદ્ધની હાજરી દર્શાવવામાં આવી છે. આ ગુફા ક્યાં આવેલી છે મિત્રો? મોસ્ટ એમ્બિગ્યુશન છે. તો જવાબ આવશે સી ઓપ્શન, નાસિકમાં આવેલી છે. પ્રશ્ન નંબર 38, તાજેતરમાં યુનેસ્કો દ્વારા વઢવાણા વેટલેન્ડનો રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે કયા જિલ્લામાં છે? તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર 38માં ડી ઓપ્શન, ખાસ યાદ રાખજો, વડોદરામાં. ખાસ મિત્રો મોસ્ટ એમ્બિગ્યુશન, ડી ઓપ્શન જવાબ આવશે. પ્રશ્ન નંબર 39, મિંડાવાસ વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો જવાબ આવશે એ ઓપ્શન, હરિયાણામાં આવેલું છે. મોસ્ટ એમ્બિગ્યુશન છે મિત્રો. પ્રશ્ન નંબર 40, લીડર ટેકનોલોજીનું પૂરું નામ જણાવી શકો છો મિત્રો? જે પણ મિત્રોને પ્રશ્નનો જવાબ આવડતો હોય તે મિત્રો, તો જવાબ આવશે બી ઓપ્શન, લાઇટ ડિટેક્શન એન્ડ રેઝિંગ. ખાસ યાદ રાખજો એ બી ઓપ્શન જવાબ આવશે. પ્રશ્ન નંબર 41, વિશ્વ આર્દ્રભૂમિ દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો જવાબ આવશે સી ઓપ્શન, 2 ફેબ્રુઆરીના રોજ ઉજવણી કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 42, તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવેલ સાંસ્કૃતિક મારુતિ નંદવન કયા જિલ્લામાં આવેલું છે મિત્રો? ખાસ યાદ રાખજો, મારુતિ
નંદવન કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે એ ઓપ્શન વલસાડમાં આવેલું છે. ખાસ યાદ રાખજો, વલસાડમાં આવેલું છે. પ્રશ્ન નંબર 44. તાજેતરમાં ભારતના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝ ઉત્પાદન એકમની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો જવાબ આવશે ડી ઓપ્શન, બેંગલુરુમાં. પ્રશ્ન નંબર 45. ભારતના પ્રથમ પરમાણુ મિસાઇલ ટ્રેકિંગ જહાજનું નામ જણાવો. તો જવાબ આવશે સી ઓપ્શન, INS ધ્રુવ. પ્રશ્ન નંબર 46. ભારત કયા દેશ પાસેથી હાર્પૂન મિસાઇલ ખરીદશે? તો જવાબ આવશે એ ઓપ્શન, અમેરિકા પાસેથી. પ્રશ્ન નંબર 47. તાજેતરમાં ભારત અને રશિયા વચ્ચે કઈ રાઇફલ માટે કરાર કરવામાં આવ્યા? તો જવાબ આવશે સી ઓપ્શન, AK-103. પ્રશ્ન નંબર 48. INS તબર કયા દેશનું નૌસેના યુદ્ધ જહાજ છે? તો જવાબ આવશે એ ઓપ્શન, ભારત. પ્રશ્ન નંબર 49. જાહેદ તલવાર 2021 નૌસેના અભ્યાસ કયા બે દેશો વચ્ચે યોજાયો હતો? તો જવાબ આવશે એ ઓપ્શન, ભારત અને UAE. ખાસ યાદ રાખજો, એ ઓપ્શન જવાબ આવશે. પ્રશ્ન નંબર 50. ભારતનો પ્રથમ સ્મોક ટાવર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો છે? મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે. તો જવાબ આવશે એ ઓપ્શન, દિલ્હી. ખાસ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન હતો મિત્રો. ભારતનો પ્રથમ સ્મોક ટાવર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે એ ઓપ્શન, દિલ્હીમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. જો મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો. અને મિત્રો તમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ભારતના અત્યારે નવા કાયદા મંત્રી તરીકે કોણ છે? તો જવાબ આવશે મિત્રો, અર્જુન રામ મેઘવાલને ભારતના નવા કાયદા મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ખાસ યાદ રાખજો, અર્જુન રામ મેઘવાલ. જો મિત્રો આજનો વિડીયો વધારે શેર કરજો, કારણ કે તમને આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી બનશે. જય હિન્દ મિત્રો.